અહીંયા ફકરો આપેલો છે તે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત રીતે વાંચવાનો અને ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તો અહીંયા આપણે જોઈશું પહેલો પ્રશ્ન છે હિયર ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી તો તે ખાલી જગ્યામાં આવશે ધ ઓશન ત્યારબાદ બીજી ખાલી જે બીજો પ્રશ્ન છે તેનો વોટ વિલ સ્વિમ ઇન ધ ઓશન તો તેનો જવાબ આ રીતે આપણે લખીશું हंग वेल्स विल स्विम इन द ओशन त्यार प्रश्न वॉट डज धाइल्ड नोट वोंट टू बी जवाब आ रीते आ चाइल्ड डज नॉट वॉंट टू बी एन एरलाइन पाइलॉट अ डांसर अ लॉयर ओर ए डॉक्टर ત્યારબાદ ચોથો પ્રશ્ન છે અ પર્સન હું ધ પેશન્ટ્સ ઇઝ કોલ્ડ તો ખાલી જગ્યા બે છે આપેલ માહિતીના વર્ગીકરણના નીચેના પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ માહિતી આપેલ ચોરસ પુસ્તકની અંદર તેની અંદર એક્ટિવિટી આપેલી છે યસ્ટરડેઝ એક્ટિવિટી અને

આ રીતે લખીશું વિદ્યાર્થી મિત્રો પર્વ વોઝ મેકિંગ ક્રાફ્ટ એટ વન થર્ટી પીએમ યસ્ટરડે ત્યારબાદ બીજો પ્રશ્ન છે વોટ ઇઝ પર્વ ડુઈંગ એટ ટેન થર્ટી એમ ટુડે તો તેનો જવાબ આવશે પર્વ ઇઝ ક્લીનિંગ હાઉસ એટ ટેન થર્ટી એમ ટુડે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વોઝ પર્વ પ્લેઇંગ ચેસ એટ 5 પીએમ યસ્ટરડે તો તેનો જવાબ છે નો પર્વ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એટ 5 પીએમ યસ્ટરડે ત્રીજા નંબરનો જવાબ બીજી રીતે પણ લખી શકાય છે

पांचमा नंबर नो प्रश्न राइट पर्व एक्टिविटी एट सिक्स एम टूडे तो पर्व इज प्रिपेरिंग ब्रेकफास्ट एट सिक्स एम टूडे પ્રશ્ન ત્રણ નીચે આપેલું ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવ તો ઉદાહરણ છે ઇઝ ધ બબુલ બ્યુટીફુલ યસ ઇટ ઇઝ નો ઇઝ ઇટ ઇઝ તે નંબરનું વાક્ય છે આર મેઘ એન્ડ પર્વ ડાન્સિંગ તો તેનું ઉદાહરણ પ્રમાણે આ રીતે બનાવીશું આપણે યસ ધે આર નો ધે આરઅન્ટ કારણ કે તે બહુ વચન છે બે છોકરાઓ છે એટલા માટે દે આવશે બે નંબર પર છે ડુ યુ reach ઓન ટાઈમ તો તેમાં બનશે યસ ડીડ નો ડીડન્ટ ત્રીજા નંબર ઉપર છે ડીડ પ્રિયા પ્લાન ફોર અ પિકનિક નો સીડી ચાર નંબર પર છે વોઝ નેન્સી ક્લીનિંગ હર રૂમ એટ નાઇન એમ તેમાં આવશે યસ સી વોશ નો સી વોઝન પાંચ નંબર ઉપર છે ડિડન્ટ ધે ફિનિશ ધેર વર્ક યસ ધે ધેડન્ટ નો ધે ડીડ વિદ્યાર્થી મિત્રો એક વાર તમે ત્યાં જવાબ જોઈ લો ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દો શબ્દ સમૂહો વાક્યનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તેની અંદર ટીચર સેટ મનીષ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ મનીષ હિયર ઇટ ઇઝ સર ટીચર સેટ થેન્ક યુ પુટ ઇટ ઓન ધ ટેબલ મયંક પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ મયંક સેટ હિયર ઇટ ઇઝ ટીચર થેન્કસ ગિવ મી યોર સ્કેચ પેન મીરા મીરા નો સ્કેચ પેન ટીચર ફાઈ ગિવ મી યોર હેરપીન મીરા સોરી આ રીતે સંવાદ પૂરો થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલ વાક્યોમાં એન્ડ અને બટનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એક નંબર ઉપર છે રાધા એન્ડ મીરા આર ફ્રેન્ડ્સ તો અહીંયા ખાલી જગ્યાએ એન્ડ મૂકીશું એન્ડ અને બટનો ઉપયોગ કરવાનો છે એટલા માટે બે નંબર પર છે રાધા ઇઝ હંગરી બટ ધ ફ્રીજ ઇઝ એમટી ત્યારબાદ

નો જવાબ આવશે પ્રશ્ન આપેલા ઉપયોગ કરી ઉદાહરણ કરી મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા પ્રોફેશન થિંગ પ્લેસ તો તેની અંદર આ કૌશમાંથી જવાબ આપણે અહીંયા મૂકીશું લોયર તો ફાઇલ અને કોર્ટ આવે તે રીતે ટેલર માં શું આવશે માં ટીચર માં તે તમે જોઈ શકો છો બોક્સ ની અંદર ત્યારબાદ આગળનો પ્રશ્ન સાત નંબર જોઈશું આપેલ માહિતી પરથી બીકોઝ એન્ડ

Manoj won the trophy therefore he was happy Manoj's sister was happy because she was sure about celebration party Manoj speaks English because he likes to speak in English Manoj runs very fast therefore he fell down વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે વાક્ય બનાવી શકો છો જોઈ લો એક વખત ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર આઠ જેની અંદર છે સૂચના નીચે આપેલ શબ્દોને શબ્દકોશ અનુસાર ગોઠવો તો અહીંયા જે શબ્દો આપેલા છે તેમને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના રહેશે તો તેમાં આપણે જોઈશું સી પર થી આવશે કેરોટ કોઈન કન્ટ્રી કવરેજ એ રીતે વેઇટ વોટર ડે ડેટ ડે આઈસ આઈડિયા એન્ડ એન્ઝર તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દકોશ પ્રમાણે ગોઠવેલ છે સ્પેલિંગો તમે જોઈને લખી શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું આપણે પ્રશ્ન છે નવ નંબર કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નિબંધ લખો માય વિલેજ તે અંદર કૌશમાં શબ્દ આપેલ છે નેમ સ્કૂલ ડેરી ગાર્ડન લાઈફસ્ટાઈલ એક્સ્ટ્રેટિવ પ્લેસ પીપલ લેક ટેમ્પલ પંચાયત વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિચારોની અંદર આ સ્પેલિંગમાં જે કૌંસની અંદર જે સ્પેરિંગ આપેલા છે તેનો ઉપયોગ કરીને અહીંયા તમારી જાતે નિબંધ બનાવી શકો છો કારણ કે દરેક ના જગ્યા જે હોય ગામ હોય ત્યાં સ્કૂલ ગાર્ડન છે એક્ટિવિટી પ્લેસ કયું છે લેક છે કે નથી તે બધાની માહિતી પોતપોતાના નિબંધમાં અલગ અલગ આવી શકે છે તો તમે તમારી રીતે બનાવી લેજો ત્યારબાદ આ પ્રશ્ન દસ ચિત્ર પરથી વર્ણન કરો તો એ એક ચિત્ર આપવામાં આવેલ છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો એ ચિત્રની ઉપર આપણને શબ્દ આપેલા છે ગાર્ડન રનિંગ પ્લેઇંગ ડ્રોઈંગ સ્લીપિંગ તે શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા પેરેગ્રાફ બનાવવાનો છે વર્ણન કરવાનું છે એટલા માટે તો અહીંયા મેં વર્ણન કર્યું છે તમે તમારી રીતે અલગથી પણ વર્ણન કરી શકો છો બધાનું વર્ણન અલગ અલગ હોઈ શકે છે અત્યારે મેં કરેલું છે તે તમે જોઈ શકો છો There is a big garden in the picture. A person is running on the footpath of the garden. Children are playing football on the footpath. A artist is drawing a painting in the garden. People are walking in the garden. A person is sleeping under the umbrella in the garden. A પર્સન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ એન્ડ ઇઝ flying across આર park આ રીતે આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આમ મેં લખ્યું છે એવું તમે તમે તમારા શબ્દોમાં શબ્દનો ઉપયોગ કરીને લખી શકો છો જે ઉપર કૌંસમાં આપેલા સ્પેલિંગ છે તેના આધારે ત્યારબાદ આપણે જોઈશું હવે પ્રશ્ન આપેલા ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરો કરોશમાં શબ્દો આપેલા છે તેના આધારે આ પૂર્ણ કરવાનું છે પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક લિપ્સ ઓફ ધ બેબી ઇઝ પિંક આઈ લાઈક પિંક ડોન્ટ યુ વ્હાઈટ

વિદ્યાર્થી મિત્રો એકથી લઈને સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા જોયું જો મારો વિડીયો સારો લાગતો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી આવી માહિતી લઈને હું તમારી આગળ આવતી રહું એટલા માટે જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું જે નવું લઈને આવું શિક્ષણને લખતું ભણવા માટે ઉપયોગી સાહિત્ય તે તમને નોટિફિકેશન મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરિષદ એટલે કે દ્વિતીય સત્રાંત કસોટીના પ્રશ્ન પ્રશ્નપેપરનું સોલ્યુશન જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર બીજા વિષયના પેપરને લિંક આપેલી છે તેના આધારે તેઓ જોઈ શકશે તો ફરી મળીશું આવજો